રાજકોટથી ધાનાણીની ઉમેદવારી અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાનો મોટો દાવો, ધાનાણી જ લડશે રાજકોટથી રૂપાલાની સામે. ક્ષત્રિય સમાજના વિરોધની અસર અન્ય બેઠક ઉપર પણ થશે એવું કહેવું છે કગથરાનું. જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલીમાં આંદોલનની અસર એવું કહેવું છે. લલિત કગથરા, એમની સાથે સીધી વાત કરશું. લલિતભાઈ, કાલે તમે અમરેલી જઈને આવ્યા, પછી નક્કી થઈ ગયું કે હજી પરેશભાઈ હાના હાના જ કરે? મેં તમને કીધું, તમારે શંકાઓ નાખવી હોય તો વાત જુદી છે, બાકી પરેશભાઈ પરસોત્તમભાઈ લડશે તો પરેશભાઈ લડશે, પાક્કું છે. અત્યાર સુધી તો પાક્કું છે. તમારી પાસે આ મિનિટના કંઈ નવા ન્યૂઝ હોય તો મને ખબર નથી. તો નવા ન્યૂઝ હવે એ છે કે માણાવદરથી લલિત કગથરાનું નામ મુકાયું છે. લલિત કગથરાએ ક્યાંય ટિકિટ માંગી નથી, અને લલિત કગથરાએ આ વખતે ક્યાંય ચૂંટણી લડવાનું કીધું નથી. મારે ક્યાંય ચૂંટણી લડવી નથી, લડાવવી છે. કેન્દ્રીય નેતૃત્વ ઈચ્છે છે કે લલિત કગથરા માણાવદરથી પેટા ચૂંટણી લડે. બહુ અઘરો પ્રશ્ન છે. કેન્દ્રીય નેતાગીરી એવું નહીં છે. યા મેં અમારા ઘણા બધા નેતાઓ અહીંયા લડવા માટેના તૈયાર છે. અમારા પાલભાઈ આંબલિયા છે, હરિભાઈ છે, ઘણા બધા છે. લલિત કગથરાને અહીંયા ઠેકડો મારી માણાવદર જવાની કંઈ જરૂર નથી. અચ્છા, પરેશભાઈ જો અમરેલી લડે છે પરસોત્તમ રૂપાલા સામે, તો બીજી બેઠક ઉપર કઈ રીતે અસર પડે? જેમ કે જામનગર છે, ત્યાં પણ પાટીદાર ઉમેદવાર જ છે કોંગ્રેસના. સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે રાજકોટ. રાજકોટની અંદર એક જોરદાર ફાઇટ થાય, એની અસર જામનગરમાં પણ પડે. કારણ કે જામનગરમાં પણ પાટીદાર સમાજને છેલ્લી 4 ટર્મથી ટિકિટ નથી આપી કોઈ પણ પાર્ટીએ, અને આ વખતે કોંગ્રેસ પાર્ટીએ પાટીદાર સમાજને ટિકિટ આપી છે. તો અહીંયા એક ઉત્સાહને માહોલ છે, અને સાથે ક્ષત્રિય સમાજની જે મૂવમેન્ટ ચાલે છે એ બંને ભેગું થાય એટલે જામનગરમાં રિઝલ્ટ આવશે. અમરેલીમાં કેવી અસર પડે? બધે જ પડે ને ભાઈ, ક્યાંક એપી સેન્ટર હોય અહીંયાથી મૂવમેન્ટ નીકળે એટલે એના વેવ્સ છે ને બધે જાય, એટલે અમરેલીમાં પડે, સુરેન્દ્રનગરમાં પડશે, ભાવનગરમાં પણ પડશે. પરસોત્તમભાઈ અને પરેશભાઈની જો લડાઈ રાજકોટમાં થાય, એટલે હું એવું માનું છું કે 2002માં કિરણ પટેલ અને કુંવરજીભાઈ વાળી થાય, ઇતિહાસ રિપીટ થાય. ઇતિહાસ 100% રિપીટ થાય. અમરેલીનો ઇતિહાસ રાજકોટમાં રિપીટ થાય એવી આશા? 100% કેમ નહીં, એના હાટું તો કોઈ કે મરી છે યાર. ખૂબ આભાર લલિતભાઈ વાત કરવા માટે. તો લલિત કગથરાનું કહેવું છે કે પુરુષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીની ઉમેદવારી નક્કી છે, જેની અસર જામનગરમાં પણ જોવા મળશે, અમરેલીમાં પણ જોવા મળશે, અને ઇતિહાસ ક્યાંક ફરીથી પુનરાવર્તિત થાય તેવી આશા પણ કોંગ્રેસને છે. કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.